कौन से के दूसरी महिला कॉलेज जहांनगर सेमेस्टर 6 जनरल होम साइंस आप चालू छे यूनिट 1 जेमा आपणे जुदी जुदी सफाई नी वात करी हती એમની અંદર વાળની સફાઈ આગળ સ્નાન સાથે લઈ લીધી હતી છતાં પણ આપણે કહી શકીએ કે વાળ છે એમની સફાઈ પણ અવારનવાર આપણે માથું ધોઈને કરવી જોઈએ જો એમ કરવામાં ન આવે તો માથામાં જૂ થઈ જાય અને ભીંગળા થઈ જાય અને નવા નવા એમાંથી પણ ઘણા બધા રોગો થઈ શકે છે એટલે નિયમિતપણે અઠવાડિયામાં 2-3 વાળ વાળને ધોવા જોઈએ યોગ્ય સાબુ અને શેમ્પુ વાપરવા જોઈએ તેલ નાખવું જોઈએ અને આ રીતે આપણે વાળની સંભાળ લેવી જોઈએ એવી જ રીતે માસિક ધર્મમાં પણ સફાઈ કરતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ કે જે પણ આપણે કપડું કે પેડ વાપરતા હોઈએ કોટનના અને સ્વચ્છ વાપરવા જોઈએ અને અવારનવાર ધોવા બદલવા જોઈએ અને ઋતુસ્રાવ વખતે અને દરેક વખતે જે અંગો છે એ અંગોની સફાઈ ખાસ કરવી જોઈએ અને એને પરિણામે કોઈ ઇન્ફેક્શન કે ચેપ ન લાગે એટલા માટે આ સફાઈ ઘણી બધી જરૂરી છે હવે આપણે જોવા જઈ રહ્યા છીએ રોજિંદી ક્રિયા સામાન્ય આપણી જે સ્વચ્છતા અને સ્વસ્થ શરીર રાખવું હોય તો સ્વચ્છતા તો રાખવાની છે છતાં પણ આપણી જે રોજિંદી ક્રિયાઓ છે એ રોજિંદી ક્રિયાઓ છે એ સમયસર અને નિયમિત થવી જોઈએ તો આપણું સ્વાસ્થ્ય છે વધુ સારી રીતે રહી શકે છે એમાં સૌથી પહેલાં તો આપણી જે અત્યારની બહુ ખરાબ હેબિટ છે એ કે રાત્રે મોડા સૂવું અને સવારે મોડા ઉઠવું એ ખરેખર બદલવાની જરૂર છે નિયમિત સમયે સૂઈ જવું જોઈએ અને વહેલી સવારે ઉઠવું જોઈએ ઉઠીને શૌચ ક્રિયા અને દાંતની સફાઈ કરવી જોઈએ ત્યાર પછી યોગ અને પ્રાણાયામ વ્યાયામ એ બધું કરવું જોઈએ પછી એમાં દોડો વોકિંગ કરવામાં આવે જે પણ કરવામાં આવે એમનો સમાવેશ અચૂક રોજિંદી ક્રિયામાં કરવો જોઈએ જો શક્ય હોય તો સૂર્ય સ્નાન પણ અને તેલ માલિશ પણ કરવું જોઈએ જેને કારણે માત્ર શરીર છે એ શરીર સુંદર હોવું જરૂરી નથી પણ એ સુદૃઢ પણ બને છે આમનાથી ત્યાર પછી સ્નાન કર્યા પછી જે આપણે ભોજન છે એ ભોજનની ટેવ પણ સ્વચ્છ હોવી જોઈએ કે સ્વચ્છ રીતે સ્વચ્છ હાથોએ ચોક્કસ નિયમિત સમયે પૌષ્ટિક ભોજન કરવું કટકે કટકે અને થોડું થોડું અને પોષક તત્વયુક્ત ભોજન કરવું જોઈએ જે અત્યારના આપણા ફાસ્ટફૂડ બંધ કરવા માટે કહેવામાં આવે છે એટલે જ કારણ કે એમનાથી આપણું જે સ્વાસ્થ્ય છે એને સ્વાસ્થ્યને નુકસાન થાય છે ત્યાર પછી છે આપણા જે કાર્ય છે દૈનિક કાર્ય એટલે કે શારીરિક કાર્યો કરીએ પણ આપણી જે જવાબદારીઓ છે જીવન સાથે જોડાયેલું એટલે કે ઘરકામ કરવાનું હોય ભણવા બાળકો હોય તેને ભણવા જવાનું હોય પુરુષોને કમાવા જવાનું હોય કે સ્ત્રીઓ પણ નોકરી કરતી હોય તો એટલે કે જવાબદારીના કાર્યો ત્યાર પછી આપણે શરૂ કરવા જોઈએ આ કાર્યો કરીએ છીએ એમને પરિણામે આપણું જે શરીર છે એ શરીર છે એ સ્વસ્થ બને છે એટલે જેટલા બહુ આળસુ કે આરામપ્રિય હોય એમનું સ્વાસ્થ્ય બગડતું રહેતું હોય છે એટલે જીવનમાં કાર્ય કરવા એ અતિ આવશ્યક છે બહુ સામાન્ય બાબત છે તમને બધાને અનુભવ હશે કે સીવાનો સંચો છે કે બીજી મશીનરી છે એ જો લાંબો સમય સુધી ના વપરાય તો એ કટાઈ જાય છે અને બગડી જાય છે એમના કરતાં ઊંધું જો એ વધારે વપરાશમાં આવતું હોય તો એ વધારે સારી રીતે રહે છે આપણું શરીર છે એ પણ એક પ્રકારનું યંત્ર જ છે એટલે એ જેટલું વપરાશે જેટલો તમે એક્ટિવ રહેશો કાર્ય કરતા રહેશો એમ એ વધારે ચાલશે પણ જો શરીરને વધારે આરામ આપવામાં આવે અને વધારે નહીં પણ પૂરેપૂરો આરામ જ હોય કાર્ય કરવામાં ન આવતું હોય કે નહિવત કાર્ય કરતા હોય તો એમનું શારીરિક સ્વાસ્થ્ય છે એ નબળું પડે છે એટલે કે એમના જે દરેક અંગો છે એ અંગો છે સંકોચાવા માંડે છે અને બરાબર કાર્ય કરી શકતા હોતા નથી નરમ બની જાય છે એટલે થોડું કાર્ય કરવામાં આવે તો પણ પછી એ થાકી જવાય છે એનામાં સ્ટેમિના કોઈ રહેતો હોતો નથી એટલે કાર્ય એ અગત્યની વસ્તુ છે કાર્ય કર્યા પછી
ચોક્કસ પ્રમાણમાં આરામ અને ઊંઘ પણ એટલી જ જરૂરી છે. એટલે સવારે ઉઠ્યા પછી બપોરે વામ કૂકશી થોડીક વાર તમે આરામ કરવામાં આવે તો એ ફરીથી તાજગીનો અનુભવ કરાવે છે, અને રાત્રે 7-8 કલાકની ઘસઘસાટ ઊંઘ તો એ બીજે દિવસે વધારે સ્ફૂર્તિ આપતી હોય છે. એટલે જીવનની અંદર વ્યાયામ પછીની જો અગત્યની વસ્તુ આવતી હોય તો એ છે કાર્યની જવાબદારી કરો, અને પછી આરામ પણ એટલો જ જરૂરી છે. સ્વચ્છ કપડાં પહેરવામાં આવે, પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં થોડીક વાર ખુલ્લી હવામાં બેસવું જોઈએ, પાણી સ્વચ્છ પીવાનું વાપરવું, અને રોજનું 2-3 લીટર પાણી તો પીવું જ જોઈએ. આ બધી સામાન્ય બાબતો છે, રોજિંદી બાબતો છે કે જેનો આપણને ખ્યાલ હોવો જોઈએ. એ જ રીતે આપણું જીવન સુખ શાંતિ અને સંતોષપૂર્ણ જો સાદું જીવન હોય, સદભાવના અને કલ્યાણકારી ભાવના હોય, તો આપણું માનસિક સ્વાસ્થ્ય પણ ઘણું બધું સારું રહેતું હોય છે. એટલે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રીતે જીવવું હોય તો જરૂરી છે બીમારોથી રક્ષણ મેળવવું છે, બીમારોથી મુક્ત રહેવું છે. તો એમના માટે આજે મેં ઉપર બતાવી એ પ્રમાણેની રોજિંદી ક્રિયા છે એ કરવી જોઈએ. હવે આપણે વાત કરીએ છીએ કપડાં અથવા તો વસ્ત્ર. આપણે અત્યારે કપડાં એટલે એક વ્યક્તિત્વના ભાગ તરીકે કેવું સારું લાગશે કેવું ખરાબ લાગશે એ વધારે જોઈએ છે. એકચ્યુઅલમાં આપણને શરીર માટે કેટલા કમ્ફર્ટ આરામદાયક છે એ આપણે જોવા જોઈએ. એટલે કે આપણી જે ઋતુ છે એ પ્રમાણે ગરમી ઠંડી વરસાદ એમાં શરીરને આપણું રક્ષણ મળે એવા હંમેશા કપડાંની પસંદગી કરવી જોઈએ, ઉંમર પ્રમાણે કરવી જોઈએ, કાર્ય પ્રમાણે કરવી જોઈએ. આપણી આરામદાયકતાને ખાસ જોવી જોઈએ કે પહેરીને તમને આરામ મળવો જોઈએ, એ રીતના આપણા કપડાં હોવા જોઈએ. સામાન્ય રીતે આપણે ત્યાં ગરમીની સિઝન વધારે હોય છે ત્યારે પસીનો બહુ વળે છે, ત્યારે સૌથી વધારે જો અનુકૂળ કપડાં હોય તો એ છે સુતરાઉ. અતિ ઢીલા નહીં પણ અતિશય ટાઈટ પણ કપડાં હોવા જોઈએ નહીં. અને જો વ્યક્તિત્વ વિકાસની રીતે વાત કરીએ તો શરીરના બાંધા અને દેખાવ પ્રમાણે અને આપણો જે સમાજ છે એ સમાજ પ્રમાણે આપણે કપડાંની પસંદગી કરવી જોઈએ. ત્યાર પછી આવે છે કસરત અથવા તો વ્યાયામ. આમ તો આપણે વ્યાયામ વિશે સામાન્ય થોડીક બાબતોની વાત કરી છે, પણ શરીર ખાલી સુંદર હોય એના કરતાં એ સ્વસ્થ અને સુદૃઢ હોય તો એ વધારે લાભપ્રદ છે, અને એમના માટે જરૂરી છે એ છે કસરત. પહેલાંના વખતમાં અલગથી કસરત માટેની કોઈ વ્યવસ્થા કરવાની જરૂર નહોતી, કારણ કે એ લોકોનું જે જીવન ધોરણ હતું એ ખૂબ મહેનતુ હતું. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, કામના સ્થળે જવું, તો બધે ચાલી ચાલીને જવામાં આવતું હતું, વધીને ક્યારેક સાયકલનો ઉપયોગ થતો હતો. અને સ્ત્રીઓ હતી એ સ્ત્રીઓને પણ ઘરકામ ખૂબ રહેતું હતું, પાણી ભરવા જવાનું હતું, દરણા હાથે જે ઘંટીમાં દળતા હતા, કપડાં વાસિંદા જે કરવામાં આવતા હતા, એ બધું ખૂબ ભારે શારીરિક શ્રમ પુરુષો અને સ્ત્રીઓને કરવાનું હતું. એટલે એ લોકોને અલગથી વ્યાયામની જરૂરિયાત નથી. પણ હવે જ્યારે આપણા વિકાસ તરફ આપણે વધીએ છીએ અને આપણે ત્યાં આ બધા કાર્યો મશીનો દ્વારા કરવામાં આવે છે, ત્યારે આપણું જે શારીરિક શ્રમ છે એ શારીરિક શ્રમનું પ્રમાણ ઘણું બધું ઘટી ગયું છે, અને એને પરિણામે અલગથી વ્યાયામ માટે આપણે સમય ફાળવવો પડે છે. જો એ સમય ફાળવવામાં ન આવે તો આપણે સ્ફૂર્તિલું ને રોગમુક્ત જીવન જીવી શકીએ નહીં. એટલા માટે વ્યાયામ છે એ વ્યાયામ કરવો પડશે. વ્યાયામના લાભની વાત કરવામાં આવે તો શું કામ આ વ્યાયામ કરવો જોઈએ, તો કે આપણી જે શરીરની માંસપેશીઓ છે એનું આંકોચન સંકોચન પ્રસરણ જે બધું થાય છે કે જેને પરિણામે આપણા હાથ પગ ચાલે છે, તો એ માંસપેશીઓ છે એને વધારે શક્તિશાળી દ્રઢ બનાવી છે, એને સ્ફૂર્તિલી બનાવી છે, એની કાર્યક્ષમતા વધારવી છે, તો આપણે વ્યાયામ કરવો પડે. પછી વ્યાયામ કરવાથી શું થાય છે, તો કે આપણી જે શ્વાસ છે એ ઝડપી અને ઊંડા બને છે, એને પરિણામે શું થાય છે, તો કે ફેફસાને વધારે ઓક્સિજન મળે છે અને વધારે
ઓક્સિજન મળે એટલે રુધિર શુદ્ધ બને છે અને એ શરીરના જુદા જુદા ભાગોમાં એ પહોંચે અને સ્ફૂર્તિ લાવી શકે છે. એટલે કે આપણું ઉત્સર્જનનું કાર્ય અને શરીર શક્તિ ઉત્પાદનનું કાર્ય પણ આ શ્વાસ ઊંડા અને લાંબા લેવાય એના કારણે થતા હોય છે, ઝડપી ને ઊંડાથી. એવી જ રીતે જો નિયમિત વ્યાયામ કરવામાં આવે તો ભૂખ વ્યવસ્થિત લાગે છે, પાચન શક્તિ વધે છે, કબજિયાતનું પ્રમાણ ઘટે છે અને ચરબીનું પ્રમાણ ઘટે છે. એવી જ રીતે સારું પોષણ મળે છે કોને, તો કે આપણા જે આંતરિક અંગો છે, એ આંતરિક અંગો જેવા કે હૃદય, જુદી જુદી માંસપેશી, ફેફસા, એ બધાને પણ સારું પોષણ મળી રહે છે અને પરિણામે આપણું જે શરીર છે એ સુડોળ અને સશક્ત બને છે. હવે વ્યાયામ ન કરવાથી શું ગેરલાભ થાય છે, તો પહેલાં કીધું એ જ રીતે કે પાચન શક્તિ ઘટે છે, કબજિયાત થતી હોય છે, ભૂખ નથી લાગતી અને શરીર વધારે નબળું બને છે, કમજોર લાગે છે, નબળાઈ લાગે છે. એવી જ રીતે મનુષ્ય છે એ વધારે આળસુ થતું જાય છે, નિષ્ક્રિય થઈ જાય છે અને એમને કામ કરવાની ઈચ્છા થતી હોતી નથી. આપણા શરીરના જે સ્નાયુઓ છે એ સંકોચન પ્રસરણથી વધારે મજબૂત થાય છે, એની બદલે જો કસરત કરવામાં ન આવે તો એ કોમળ થઈ જાય છે અને નાના બની જાય છે, વધારે શિથિલ બની જાય છે. એટલે હંમેશા કસરત કરવી જોઈએ. હા, એ જરૂરી છે કે શરીરનો કેટલો વિકાસ છે, વ્યક્તિની ઉંમર કેટલી છે એના આધારે અને કેટલા સમયથી આ એ કસરત કરે છે એ અનુભવને પણ ધ્યાનમાં રાખવો જોઈએ. ક્યારેય કસરત કરી ન હોય અને સીધી જોરદાર કસરત કરવામાં આવે તો ઘણું બધું શરીરને નુકસાન થતું હોય છે. એટલે શરીર એની ક્ષમતા પ્રમાણે ધીમે ધીમે કસરતમાં વધારો કરવો જોઈએ. એટલે કે શરીરના સમયમાં અને કસરતની ઝડપમાં આમ કરવાથી શું થાય છે, તો કે હૃદય અને શ્વાસ છે અને નાડીની ગતિ છે એ ઝડપી બને છે. અને આ માટે જે કસરતની પસંદગી કરવામાં આવે છે એમાં કોઈ પણ પસંદગી કરી શકાય, એમાં રમતગમત કરીને પણ આપણે કસરત કરી શકીએ છીએ, કોઈ ઉભા રહીને કસરત કરવામાં આવે, દાદરાને ચડ ઉતર કરવામાં આવે, બેસીને ઘણા વ્યાયામ કરવામાં આવે છે, સૂઈને વ્યાયામ કરવામાં આવે છે. આ બધી વસ્તુઓમાંથી આપણી ઉંમર, આપણી પસંદગી એમને ધ્યાનમાં રાખી અને કરવા જોઈએ. હવે વ્યાયામના સામાન્ય નિયમો શું હોય, તો કે સામાન્ય રીતે દરેક શરીરના દરેક અંગો છે એ દરેક અંગોનો વ્યાયામ થવો જોઈએ, જેને પરિણામે એનો યોગ્ય વિકાસ થઈ શકે. હંમેશા વ્યાયામ કરતી વખતે જો ખુલ્લી જગ્યા હોય એમાં કરવામાં આવે તો ઓક્સિજન છે એ વધારે મળી રહે અને શરીરનું જે હલનચલન છે એ હલનચલનમાં પણ અવરોધ ઉત્પન્ન ન થાય. સામાન્ય રીતે વ્યાયામ કરતી વખતે સાચી પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ, નહીંતર વ્યાયામ છે એ લાભપ્રદની બદલે નુકસાન પણ થઈ શકે છે. એટલે વ્યાયામ કરતી વખતે સૌથી પહેલાં તો એમના એક્સપર્ટ નિષ્ણાંત છે એ નિષ્ણાંતની સલાહ લઈ અને એમની પાસેથી શીખી અને વ્યાયામ કરવા જોઈએ. વ્યાયામે પહેલાં કીધું એ જ રીતે ઉંમર, પસંદગી, પ્રકૃતિ એ બધી વસ્તુને જોઈ અને વ્યાયામની પસંદગી કરવી જોઈએ. વ્યાયામનો સમયગાળો છે એ પણ વ્યક્તિગત બાબત રહે છે, શરૂઆતથી જ બહુ નહીં, ધીમે ધીમે સમયગાળામાં અને ઝડપમાં વૃદ્ધિ કરવી જોઈએ. અને જો આમ ન કરવામાં આવે, અને મેં તમને અગાઉ જ કીધું કે સીધે સીધું પહેલા જ દિવસથી વધારે કસરતો કરી દેવામાં આવે તો એ નુકસાન પણ થઈ શકે છે. પછીની વાત છે કે વ્યાયામ, યોગા કાંઈ પણ કર્યા પછી તરત જ નાહવું જોઈએ નહીં. સામાન્ય વ્યાયામ કરવાથી કે કોઈ તકલીફ થાય તો હંમેશા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને વ્યાયામ કરતી વખતે જે કપડાં છે એ કપડાં ઓછા અને ઢીલા અને ખાસ કરીને આછા પાતળા કોટનના કપડાં હોય તો એ વધારે અનુકૂળ રહે છે, જેને પરિણામે રક્ત પરિભ્રમણ છે એ સહેલાઈથી થઈ શકે છે જો એ કપડાં ઢીલા હોય તો.
વ્યાયામ અતિશય જે કરતા હોય, વ્યાયામવીરો કે બીજા બધાએ, તો એમણે પોતાના આહાર છે એમાં પણ પ્રમાણમાં પરિવર્તન લાવવું જોઈએ, નહીંતર પણ એ નુકસાન થઈ શકે છે. તમે જો અતિશય વ્યાયામ કરતા હોય અને ખોરાકનું પ્રમાણ ઓછા લેતા હોય તો એ નુકસાન થઈ શકે છે. એવી જ રીતે વ્યાયામ કરવાનો હોય તો એ જમ્યા પહેલાં કે જમીને તરત જ ન કરવો જોઈએ. વ્યાયામ એવો હોવો જોઈએ કે જેનાથી સ્ફૂર્તિ આવે, થાક લાગે એવો વ્યાયામ હોય તો એ વ્યાયામમાં પરિવર્તન કરવાની જરૂર છે એવું સૂચવે છે. વ્યાયામની વાત તો આપણે ઘણી બધી કરી કે વ્યાયામ કેટલો જરૂરી છે, એવી જ રીતે આરામ છે એ આરામ પણ એટલો જ જરૂરી છે. એટલે કે શારીરિક કાર્ય કર્યા પછી કે માનસિક કાર્ય કર્યા પછી, શારીરિક કાર્ય હોય કે માનસિક કાર્ય, એનો જે થાક લાગે છે એ થાક દૂર કરવા માટે દિવસ દરમિયાન થોડી થોડી સમયે આપણે આરામ કરવો જોઈએ. એમનાથી શું થાય છે તો કે આપણા જે સ્નાયુઓ છે એ રિલેક્સ થાય છે અને ફરીથી આપણે તાજગી એટલે કે ચુસ્તી અને સ્ફૂર્તિનો અનુભવ કરીએ છીએ, અને એને પરિણામે ફરીથી આપણે આપણા જે બીજા કાર્યો શરૂ કરીએ એ સરસ રીતે ઝડપથી અને સમયસર પૂરા કરી શકીએ. જો થાક સતત લાગ્યો હોય, અશક્તિ લાગતી હોય અને આપણે આરામ કર્યા વિના સતત કાર્ય કર્યા કરીએ તો કાર્ય ઝડપથી પૂર્ણ થતું નથી, કારણ કે આપણી કાર્યશક્તિ છે એમની અંદર ઘટાડો થાય છે અને કાર્યભાર છે એ ઘણો બધો વધારે લાગે છે અને એને કારણે અંગો છે એ અંગોમાં પણ તકલીફ થતી હોય છે. એટલે કાર્યને અંતે મધ્યમાં આવો વચ્ચે વચ્ચે આરામ જરૂરી છે. સામાન્યતઃ આવો આરામ ન કરવામાં આવે તો લોકોનું સ્વાસ્થ્ય છે એ બગડતું જતું હોય છે, હાથ પગમાં નબળાઈ લાગે છે, માંસપેશીઓ નબળી બનતી જતી હોય છે, પગમાં ને ગોઠણમાં ને એમાં સોજા આવી શકે છે અને પાચન ક્રિયા પણ નબળી બને, એને પરિણામે કબજિયાત કે અવારનવાર ઝાડા પણ થઈ શકે છે. એટલે સતત પરિશ્રમના અંતે આરામ છે એ જરૂરી છે, તો જ તમે જે રોગો છે એના રોગોથી મુક્ત રહી શકો. અને ફરીથી જો કંઈ તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ લઈ અને આપણે ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. આરામની સાથે જ ઊંઘ કે નિંદ્રા એ પણ જરૂરી છે. તમને આરામ અને ઊંઘ વચ્ચેનો તફાવત ખ્યાલ જ હશે. સામાન્ય રીતે બપોર દરમિયાન કે દરેક કાર્યને અંતે થોડા સમયે આપણે બીજી મનગમતી પ્રવૃત્તિ કરીએ કે કાંઈ પણ ન કરીએ કે સહેજ વાર 5-10 મિનિટથી અડધી કલાક જેટલો આપણો વામકુક્ષી કરી હોય તો એ આરામ છે. પણ રાત્રે બધા જ કાર્ય છોડી અને આપણે જે સૂઈએ છીએ જેને આપણે ઊંઘ કે નિંદ્રા કહીએ છીએ એ એકચ્યુઅલી આપણે અગાઉ વાત કરી એમ કે 7-8 કલાકની હોવી જોઈએ. એ શારીરિક અને માનસિક બધા જ કાર્ય કરતા હોય એમને ફરીથી તાજગી ફરીથી સ્ફૂર્તિનો અનુભવ કરાવે છે. સામાન્ય રીતે આપણા શરીરની જે બધી શારીરિક ક્રિયાઓ ચાલતી હોય છે, શરીરની અંદરની પણ રક્ત સંચરણને એ બધી એ વખતે પાચન એ બધી વસ્તુ ત્યારે સંતુલિત થાય છે અને ફરીથી આવા આરામ પછી બીજે દિવસે નવી તાજગી સાથે નવા જવાબદારી નવા કાર્યો માટે આપણે તૈયાર થઈએ છીએ. સામાન્ય રીતે ઊંઘના આવી એ પણ એક મોટી બીમારી કહી શકાય અને એ તાજગીનો અનુભવ કરી શકતા નથી. સવારે નવા જોબથી નવા કાર્ય નવા વિચારો થી કાર્ય કરવું હોય તો સમયસરની ઊંઘ જરૂરી છે. એટલે જ આપણે અગાઉ કીધું એ રીતે કે સુવાનો સમય હંમેશા ચોક્કસ રાખવો જોઈએ અને વહેલા સૂવું અને વહેલા ઉઠવું જોઈએ, જેને પરિણામે આપણું જે સ્વાસ્થ્ય છે શારીરિક અને માનસિક એ સંતુલિત રહી શકે.
અને આપણે સારું જીવન જીવી શકીએ.